sahanavavatu sahanaubhunaktu sahaviryam karavavahai tejasvina vadhitamastu ma vidvishavahai. Om shanti shanti shanti. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Vasishyate. Om Shanti Shanti Shanti. Om Vang Me Manasi Pratishthita Mano Me Vachi Pratishthitam Aviravirma Edhi Vedasyam Anistah Shrutam Me Ma Prahasi Anenadhitena Sandadhami Ritam Vadishyami Satyam Vadishyami Tanmamavatu Tadvaktaramavatu Avatumam Avatu Vaktaram Avatu Vaktaram. Om Shanti Shanti. Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavat Padam Shankaram Loka Shankaram Shankaram Shankaracharyam Keshavam Bada Trabhashya Krutau Vande Bhagavantau Punah Punah Ishvaro Guru Ratmedi Murti Veda Vibhagine Vyomavad Vyabda Dakshina Murtaye Namam. Atmava Idameka Eva Grasid Nanyat Kinchana Mishade Saikshade Lokana Sraja Ide. Hello, Tashima Pana Pana. Koyam Atma Iti Vayam Upasmahe Kadarasya Atma Yenava Pashyati Yenava Shrunoti Yenava Gandhana Jigrati Yenava Vacham Vyakaroti Yenava Svaducha Svaducha Vijanati Yadetad Hridayam Manascha Etad Sanyanam Ajnanam Vijnanam Prajnanam Medha Drishtihi Dhritihi Matihi Manisha Jyutihi Smritihi Sankalpah Kratuhu Asuhu Kamah Vashah Iti Sarvani Eva Etani Prajnanascha Namadheyani Bhavanti. Koyam Atma
इतवम उपासमहे अमे जेनी उपासना करे रहा छे अर्थात जन आधारे सर्व व्यवहार करे रहा छे ये आत्मा એટલે કે હું કોણ છે એનું શું સ્વરૂપ છે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો બીજો પ્રશ્ન છે કતરસ આત્મા જીવસ્ય ચેતનત્વેન ચૈતન્યમ ચૈતન્યમ ચિંતિતામિદમ જીવ તો ચેતન છે માટે એ ચૈતન્યનું શું સ્વરૂપ છે ચક્ષુરાદિ વિશિષ્ટમ તજ શુદ્ધમ વા તો ચક્ષુ વગેરે વિશિષ્ટ થયેલું જે છે એ ચૈતન્યનું સ્વરૂપ છે કે ચૈતન્ય શુદ્ધ છે સોપાદિક છે કે નિરુપાદિક છે દ્રષ્ટા છે કે દ્રષ્ટિ છે ચક્ષુ વડે ચક્ષુ વગેરે વડે વિશિષ્ટ થયેલું એટલે જોનાર સાંભળનાર વગેરે એ છે કે શુદ્ધ ચૈતન્ય છે આગળ કહ્યું યદ એતદ હૃદયમ મનશ્ચેતદ આ જે હૃદય છે એ જ મન છે હૃદય કહો બુદ્ધિ કહો અહંકાર કહો એ અને એનું સાધન છે મન સંજ્ઞાનમ આજ્ઞાનમ વિજ્ઞાનમ આ બધા જે છે એ બધી ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ છે આ બધી મનની જ વૃત્તિઓ છે તો આત્માનું શું સ્વરૂપ છે એ આ અનુભવ છે આપણો કે આપણો અહંકાર છે મન છે મનની વૃત્તિઓ છે હું સાંભળું છું જોઉં છું સૂંઘું છું બોલું છું અમારા અનુભવ છે આ બધામાં આત્માનું શું સ્વરૂપ છે તો ચક્ષુરાદિ વિશિષ્ટમ તત્ ચૈતન્યમ ચક્ષુ અર્થાત જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો પ્રાણ આદિ શબ્દથી ચક્ષુ એટલે આંખો પણ આદિ શબ્દથી બધી જ જ્ઞાનેન્દ્રિયો બધી જ કર્મેન્દ્રિયો બધા પ્રાણ હૃદયમ અને મનઃ અહંકાર અને કરણ આપણા અંતઃકરણમાં બે પ્રકારની વૃત્તિઓ કહી એક અહમ વૃત્તિ બીજી કરણ વૃત્તિ અંગ્રેજીમાં કહે એક સબ્જેક્ટ અને બીજું છે ઇન્સ્ટ્રુમેન્ટ દ્રષ્ટા અને દૃશ્ય માટેનું કરણ સાધન આ બધું છે અંતઃકરણ આ બધું મળીને સૂક્ષ્મ શરીર બન્યું પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ પ્રાણ અહંકાર અથવા બુદ્ધિ અને મન આ મળીને સૂક્ષ્મ શરીર બન્યું સ્વયં સપ્તદશ સ્તોમઃ લિંગ દેહ સ્વયોનિષુ સર્વાસુ સંસરતે આ સત્તર અવયવોનું બનેલું સંઘાત છે એ સૂક્ષ્મ શરીર છે કયા સત્તર અવયવો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ પ્રાણ બુદ્ધિ અને મન અથવા અહંકાર અને મન સ્વયોનિષુ સર્વાસુ સંસરતે આજ એક પછી બીજી યોનિની અંદર જન્મ લે છે સંસરતે સરે છે તો આ પ્રકારે એક યોનિમાંથી બીજી યોનિમાં પસાર થવું એને સંસાર કહેવામાં આવ્યો તસ્ય વિનાશ મોક્ષ ઉચ્યતે જ્યાં સુધી સૂક્ષ્મ શરીર છે ત્યાં સુધી આ જન્મ મૃત્યુની જંજાળ રહેવાની સૂક્ષ્મ શરીર શાંત થઈ જાય આ સ્થૂળ શરીર શાંત થાય પર્યાપ્ત નથી સૂક્ષ્મ શરીર શાંત થવું જોઈએ તો સ્થૂળ શરીરને તો જીવંત રાખનાર છે પ્રારબ્ધ કર્મ એ પ્રારબ્ધ કર્મ
પુરુષા એટલે સ્થૂળ શરીર તો શાંત થઈ જાય, પરંતુ સૂક્ષ્મ શરીર તો ચાલુ, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આ સૂક્ષ્મ શરીર તો ચાલુ જ રહેવાનું છે, અને નવા નવા સ્થૂળ શરીરને ગ્રહણ કર્યા કરશે, નવી નવી યોનિમાં એ જન્મ્યા કરશે, આ પ્રકારે એનો સંસાર ચાલુ જ રહેશે. મળે સૂક્ષ્મ શરીરના વિનાશને મોક્ષ કહેવામાં આવે. એટલે ગઈકાલે આપણે ચર્ચા કરી કે સૂક્ષ્મ શરીર પોતે પણ ખરેખર બંધન કરનાર નથી, અજ્ઞાન બંધન કરનાર છે. એટલે ખરેખર તો અજ્ઞાનનો નાશની આવશ્યકતા છે. પછી ભલે ને સૂક્ષ્મ શરીર રહ્યું, ભલે અહંકાર રહ્યો, એને આપણે જ્ઞાની અહંકાર કહીશું, એનલાઇટન્ડ ઈગો, જ્ઞાની અહંકાર. અને છેવટે પ્રારબ્ધના પરિણામે આ સ્થૂળ શરીર શાંત થશે, ત્યારે સૂક્ષ્મ શરીર પણ શાંત થઈ જશે. એમ કહે છે કે જ્ઞાની મહાપુરુષનું સૂક્ષ્મ શરીર પણ સ્થૂળ શરીર સાથે શાંત થઈ જાય છે. હવે 82મા શ્લોક થી આગળ કહે છે 23મા પાના પર. અજ્ઞાન કલ્પિતો દેહ તત્વજ્ઞાનેન નશ્યતે જ્ઞાનોત્પત્તિર્વિચારેણ તસ્માદાત્મા વિચાર્યતે. અજ્ઞાન કલ્પિતો દેહ એટલે સૂક્ષ્મ દેહ. આ સૂક્ષ્મ દેહ છે એ અજ્ઞાન દેહ. એમણે કહ્યું કે તસ્ય વિનાશ મોક્ષ ઉચ્યતે. આ સૂક્ષ્મ શરીરનો વિનાશ એ મોક્ષ છે. તો ચાલો ભાઈ, સૂક્ષ્મ શરીરનો વિનાશ ક્યારે થાય, એનું કારણ દૂર થાય ત્યારે એ દૂર થાય. સૂક્ષ્મ શરીર કાર્ય છે, એનું કારણ દૂર થાય તો સૂક્ષ્મ શરીર દૂર થાય. કયું કારણ છે? અજ્ઞાનનું કારણ છે. અજ્ઞાન કલ્પિતો દેહ, આ સૂક્ષ્મ શરીર છે એ અજ્ઞાનથી રચાયેલું છે. બધું સમગ્ર જગત અજ્ઞાનની ઉપજે છે. આ સર્જન પણ અજ્ઞાનને કારણે છે, જે કંઈ છે અજ્ઞાનને કારણે છે. પ્રશ્ન થયો ને કે આત્મા તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, એક અદ્વિતીય છે, પૂર્ણ છે પરમાત્મા, તો પછી આ સૃષ્ટિની જરૂર શું? શા માટે સર્જન હોવું જોઈએ? ઉત્તર આપવામાં આવ્યો, અજ્ઞાન. માયા કહો કે અજ્ઞાન કહો, સ્વામીજી એ તો તમે જ અંચય કરો છો. તમને જવાબ ન આવડે એટલે માયા કહીને અમને બસ અમારું મોં બંધ કરી દો છો, એવું નથી. આપણા જીવનમાં અજ્ઞાન છે, એ બધી કહેવાય છે, કારણ કે જીવનમાં અધ્યાસ છે, અધ્યારોપ છે, એ પરથી કહી શકાય કે આપણા જીવનમાં અજ્ઞાન છે. અજ્ઞાન કોઈ જોઈ શકાતી વસ્તુ નથી, પણ અજ્ઞાનની જે ઉપજ છે, અજ્ઞાનનું જે કાર્ય છે, એ આપણા અનુભવનો વિષય છે. કારણ કે હું મારી જાત વિશે આ પ્રકારના ખ્યાલ ધરાવું છું કે હું અપૂર્ણ છું, હું પરિચ્છિન્ન છું, હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું, આ પ્રકારના ખ્યાલ હું મારા વિશે ધરાવું છું, એમાં કોઈને શંકા નથી. દર વર્ષે મારો જન્મદિવસ ઉજવું છું, એનો અર્થ એ કે હું સભાન છું, કે હું જન્મ્યો છું અને હું મરવાનો છું, મારી જાતને જન્મ મૃત્યુને અધીન માનું જ છું. અનેક પ્રકારની ઈચ્છાઓ મારા મનમાંથી ઉઠ્યા કરતી હોય છે. ઈચ્છાઓ પૂરી કરવા છતાં પણ નવી નવી ઈચ્છાઓ ઉઠ્યા કરતી હોય છે, અને ઈચ્છા તો અધૂરપની નિશાની છે. એનો અર્થ એ થયો કે મારી જાતને હું અધૂરો માનું છું. આ તો અનુભવનો વિષય છે ને.
આ રીતે આ અધૂરપ મારામાં છે, પરિચ્છિન્નતા મારામાં છે, આ કોને માટે છે? મારા વિશેના આ બધા ખ્યાલ એ સાચા નથી, બધા ભ્રમ છે. સ્વામી શા માટે કહો છો કે ભ્રમ છે? કારણ કે શાસ્ત્ર આપણને કહે છે કે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું નિત્ય મુક્ત છે, તું આનંદ સ્વરૂપ છે. અને તેથી આ મર્ત્યપણું, દુઃખીપણું, અલ્પતાપણું એ મારા વિશેના આ ભ્રમ છે, મારા વિશેના એની વાસ્તવિકતા નથી. પહેલા નક્કી કરવાનું. સ્વામી દુઃખી છું જ ને, તું દુઃખી માને છે, તું દુઃખી નથી. આપણે આગળ વાત કરી કે જે વસ્તુ દૂર થઈ જાય એ આપણું સ્વરૂપ ના હોય. તો એવી કેટલીક ક્ષણો આવે છે જયારે હું આનંદ નો અનુભવ કરતો હોઉં છું, ભલે ગમે તેવો દુઃખી માણસ હોય. સ્વામી મહારાજ કે ગમે તેટલે પ્રશ્નો જીવનમાં હોય, સાસુના પ્રશ્નો, શાળાના પ્રશ્નો, પત્નીના પ્રશ્નો, પતિના પ્રશ્નો, દીકરાના પ્રશ્નો, આપણી નોકરીના પ્રશ્નો, દેવાના પ્રશ્નો, હજાર જાતના પ્રશ્નોથી માણસ બિચારો ઘેરાયેલો છે, દિવસ રાત ચિંતામાં છે. એટલે માને કે આ તો દુઃખી માણસ છે. એને પણ કશુંક તમે કંઈક બને ને માણસ ક્ષણ પ્રમાણે આનંદમાં આવી જાય છે. કશું નહીં તો સ્વામીના શબ્દોમાં સ્લેપસ્ટિક જોક, સ્લેપસ્ટિક જોક, એવી જોક મારવામાં આવે આપણે એકદમ ખુશ થઈ જઈએ છીએ. ભલો ભલો માણસ હસી પડતો હોય છે, શું બને છે એ શું બતાવે છે? એ બતાવે છે કે એક ક્ષણે તો બધું દૂર થઈ ગયું, એક ક્ષણે એવી આવે છે. તો હું જોક યાદ કરવાનો પ્રયત્ન કરું છું. જોક તો બધી બહુ હોય છે, પણ યાદ રહેવી છે ને પાછી. પ્રશ્ન એવો છે, અમારા પ્રત્યેક બધાને કહો તો અત્યારે 25 જોક કહી દે તમને એક પછી એક. અને એ મને એટલા માટે કહે કે જેથી હું પણ કહી શકું, પણ મને યાદ નથી રહેતી. ચાલો આ એક જોક જ છે, જોકે એને કારણે તો બધા હસ્યા તો ખરા જ ને. એક ક્ષણે પણ માણસ ખુશ તો થયો. એ બતાવે છે કે દુઃખ દૂર થઈ શકે એમ છે. દુઃખ કહો, શોક કહો, ઉદાસીનતા કહો, એ છૂટી શકે એમ છે. એ છૂટે છે આપણો અનુભવ છે. જે છૂટી જાય એ આપણું સ્વરૂપ ના હોય. આ શોક, દુઃખ, વિષાદ ક્યારેક ક્યારેક છૂટી જતો હોય છે. ભલે ને 24 કલાક ચાલતો હોય, એકાદ મિનિટ ક્ષણ એવી આવે ને છૂટી જાય. એ બતાવે છે કે એક ક્ષણ આપણા વિશેની સત્યતા છે. પહેલા 23 કલાક 59 મિનિટ 59 સેકન્ડ જે દરમિયાન હું દુઃખી હોઉં છું એ મારા વિશેની વાસ્તવિકતા નથી, પણ એક ક્ષણ માટે હું સુખી બની જઉં છું એ મારા વિશેની વાસ્તવિકતા છે. એટલે કે આવા સુખનો અનુભવ થાય છે મને. ચલો સુષુપ્તિની વાત તો છે જ કે ગાઢ નિદ્રામાં તો હું સુખી હોઉં છું, પછી તો ભગવાન જાણે આપણે કહે છે મારે માની લઈએ છીએ. હોવા જોઈએ કારણ કે બધાને નિદ્રાનો આમ પ્રેમ તો છે જ, છતાં પણ જાગ્રત અવસ્થામાં પણ એવી ક્ષણો આવતી હોય છે. એટલે સુખ મારું સ્વરૂપ છે, છતાં મારી જાતને દુઃખી માનું છું. એ જ બતાવે છે કે મારા વિશે હું ખોટા ખ્યાલ અથવા ભ્રમ સેવી રહ્યો છું. શાસ્ત્ર તો કહે છે તું પૂર્ણ છે, મારી રીતે પૂર્ણ માનું છું, એમાંથી અનેક ઈચ્છાઓ જન્મે છે. દુઃખી માનું છું એને કારણે અનેક ઈચ્છાઓ જન્મે છે. આ ઈચ્છા માત્ર અધૂરપની નિશાની છે, જે અધૂરપ મારા વિશેની સત્યતા નથી. આમ મારા જીવનમાં મારા પોતાના વિશે ભ્રમ પ્રવર્તમાન છે, અને ભ્રમ હંમેશા અજ્ઞાનની જ ઉપજ હોય. એટલે કે મારા જીવનમાં અજ્ઞાન છે. બસ
अज्ञान ज बद्धा प्रकार सृजन करवा शक्तिमान छे। अज्ञान जे छे ए मारा मा आ उणपनी अधूरपनी लागणी जन्मावे छे अने એમાંથી પછી મુક્ત થવાની ઈચ્છા જન્માવે છે। આમ જે કામ એટલે કે ઈચ્છાઓ છે એ બધી અવિદ્યાની ઉપજ છે, એટલે સમગ્ર સર્જન અવિદ્યાનું પરિણામ છે। સો કામયત સ ઈક્ષત, સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો, ઈચ્છા કરી, વિચાર કર્યો, જોયું। તો પ્રશ્ન તો કે ભગવાનમાં શા માટે ઈચ્છા જન્મવી જોઈએ, તો કે અજ્ઞાનના કારણે। અજ્ઞાન નામની વસ્તુ છે એ આપણે અનુભવથી સ્વીકારવું પડે, કેમ છે એનો ઉત્તર નથી। શા માટે જેનું અજ્ઞાન છે એનો ઉત્તર નથી, પણ છે એ હકીકત છે, અને માટે એનો નિકાલ કરવાનો છે એ પણ જરૂરિયાત છે। તો જ્ઞાનમાંથી અધૂરપની લાગણી જન્મે, એમાંથી ઈચ્છા જન્મે, એમાંથી કર્મ જન્મે, એમાંથી કર્મફળ જન્મે, એમાંથી દેહ જન્મે। આમ બધા લોકો પોતપોતાનું સર્જન કરતા હોય, તમે બધા જીવોને ભેગા કરતો આ સમગ્ર સૃષ્ટિનું સર્જન થઈ જાય, એટલે ઈશ્વરના મનમાં જે ઈચ્છા છે એ બધી જીવોની સામૂહિક ઈચ્છા છે। અજ્ઞાન કલ્પિતો દેહ, તો ઈચ્છા પૂરી કરવા માટે તો મન જોઈએ, સૂક્ષ્મ શરીર જોઈએ, સ્થૂળ શરીર જોઈએ, તો જ કર્મ થઈ શકે, એમ આખું જગત જોઈએ। આખું જગત છે ને મળે છે માત્ર આપણી ઈચ્છા પૂરી કરવા માટે, એક ઈચ્છા પૂરી કરવા માટે આખું જગત જોઈએ। એક જ કપ ચા પીવી હોય સવારના ભરમાં તો પણ આખું જગત જોઈએ। ચા ભલે માત્ર અમે દૂધ અને પાણી અને ચા ની અને મસાલા અને ખાંડની જરૂર પડતી હોય, તો દૂધ માટે ગાય જોઈએ, અને ગાય માટે ઘાસ જોઈએ, અને ઘાસ માટે પૃથ્વી જોઈએ, એના માટે વરસાદ જોઈએ, એના માટે સૂર્ય જોઈએ, હજાર વસ્તુ જોઈએ। આમ આ બધી જરૂરિયાતો ભેગી કરો તો આપણને જણાશે કે સમગ્ર વિશ્વની આવશ્યકતા છે એક ઈચ્છા પૂરી કરવા માટે। એટલે ભગવાને શામળા જગત રચ્યું આપણી ઈચ્છા પૂરી કરવા માટે, ઈચ્છા સમજી જન્મી અજ્ઞાનમાંથી, પણ આ જગત શેની ઉપર છે, અજ્ઞાનની ઉપર, અજ્ઞાન કહો કે માયા કહો। આમ અજ્ઞાન સમજાવી શકાય વસ્તુ નથી, છે પણ સમજાવી શકાય એ વસ્તુ નથી, માટે અજ્ઞાનને માયા કહેવામાં આવ્યું, જે અશક્ય વસ્તુને શક્ય બનાવે। અજ્ઞાન કલ્પિતો દેહ તત્વ જ્ઞાનેન નશ્યતિ, અજ્ઞાનથી જન્મેલી વસ્તુ જ્ઞાનથી દૂર થાય, જ્ઞાન અજ્ઞાન દૂર કરે, અજ્ઞાન દૂર થવાથી અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુઓ પણ દૂર થાય। જેવી રીતે પેલા દોરડાના અજ્ઞાનને કારણે, રજ્જુના અજ્ઞાનને કારણે સર્પ જન્મ્યો હોય તો દોરડાનું જ્ઞાન થાય તો સર્પ દૂર થઈ જાય, સર્પ દૂર થાય એટલે સર્પનો ભય પણ દૂર થઈ જાય। તેવી રીતે અજ્ઞાન દૂર થાય એટલે અજ્ઞાનમાંથી જન્મેલો સંસાર પણ દૂર થાય। તત્વજ્ઞાને નશ્યતિ, આ પરથી નિશ્ચય થયો કે જીવનમાં તત્વજ્ઞાન હોવું જોઈએ। આ મુમુક્ષુ આપોસ આમ વિચાર કરે છે ને કે અજ્ઞાનથી આ સંસાર છે, અને અજ્ઞાન તો તત્વજ્ઞાનથી દૂર થાય માટે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ। તત્વજ્ઞાને નશ્યતિ, દેહ કહો કે અજ્ઞાન કહો, આપણા દેહના વિનાશમાં કોઈ રસ નથી, અજ્ઞાનના વિનાશમાં રસ છે। જ્ઞાન ઉત્પત્તિર વિચારેણ, આ જ્ઞાન કેમ જન્મે, વિચારથી, વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ, આમ વેદાંતના વાક્યોનો વિચાર કરવાથી ઉત્તમ જ્ઞાન જન્મે છે। તો શાસ્ત્રના શ્રવણ દરમિયાન આ પ્રકારનો વિચાર થતો હોય છે,
श्रवण कहो कि विचार कहो, तस्मात आत्मा विचार्यते, अंतेति आत्मा स्वरूप विषय विचार करना कहा कि आत्मा नो ज्ञान छे। मारी पोतानी मान्यता मारा वे शास्त्र कहे छे एना करता तद्दन जुदी मान्यता छे। अमारे शास्त्र ने प्रमाण गणीय छे, शास्त्र कहे छे कि तू ब्रह्म छे, હું માનું છું કે હું જીવું છું, એનો થઈ થયો કે મારો આ ખ્યાલ અજ્ઞાનની ઉપજ છે, અંતેથી તસ્માત આત્મા વિચારીએ તે, માટે આત્માના સ્વરૂપ પર વિચાર કરીએ તો આત્મા વિશેનું જ્ઞાન જન્મે, તો અજ્ઞાનનું આત્માનું અજ્ઞાન દૂર થાય, અને તો પછી આ સંસાર પણ દૂર થાય। વિચારીએ તે શ્રુત્યા યદિ શેષ હૈ, શ્રુતિ આપણે મળે વિચાર કરે છે, કોઈ મહાત્મા હતી વયમ ઉપાસમ હે, શ્રુતિ પોતે જ કહે છે કે આત્માનું શું સ્વરૂપ છે, જેની આપણે જેને આપણે આત્મા માનીએ છીએ એનું શું સ્વરૂપ છે। એટલે પછી ત્યાં પૂછે યે ન વા પશ્યતિ, યે ન વા શૃણોતિ, ये नवा गंधान अजिघ्रते, ये आत्मा है तो ये बात है 83वें श्लोक में कहे ये न पश्यत पसावात्मा यः पश्यति सवा भवेत् द्रष्टा पश्यति बोधेन चाक्षुषेण तयोस्तु कः। येन पश्यति असौ आत्मा यः पश्यति वा आत्मा भवेत्, जेनाथी जुए छे ए आत्मा छे कि जे जुए छे आत्मा छे, प्रश्न कर्यो येन वा पश्यति, येन वा शृणोति, જેના વડે જુએ છે, જેના વડે સાંભળે છે એ સાધન આત્મા છે કે જે જુએ છે એ સાધન વડે, જે જુએ છે જે સાંભળે છે એ આત્મા છે। બે વસ્તુ આપણા અનુભવનો વિષય અત્યારે આપણા વિશે, એક તો આ ચક્ષુ વગેરે જ્ઞાનેન્દ્રિયોથી આપણે જગતના વિષયનો અનુભવ કરીએ છીએ, કર્મેન્દ્રિયોથી આપણે પ્રતિભાવ દર્શાવીએ છીએ, મન બુદ્ધિથી આપણે વિચારીએ છીએ જાણીએ છીએ, આ બધા સાધનો છે। એ સાધનો આત્મા છે કે આ સાધનનો ઉપયોગ કરનાર આત્મા છે। યેન પશ્યતિ અસૌ આત્મા યઃ પશ્યતિ સવા ભવેત્, ઇતિ તો યઃ પશ્યતિ કોણ જુએ છે અને શેના વડે જુએ, તો કે દ્રષ્ટા પશ્યતિ, હું પોતે જ સમજાવે છે, યઃ પશ્યતિ કોણ જુએ છે, દ્રષ્ટા પશ્યતિ આ દ્રષ્ટા છે એ જોનાર છે, બોધેન ચાક્ષુષેણ પશ્યતિ, શેના વડે જુએ છે, ચાક્ષુષેણ બોધેન પશ્યતિ। એટલે ગઈકાલે વાત કરવામાં આવી કે આપણે જોઈએ છીએ તો આંખોથી, પરંતુ આંખોથી કોઈ પદાર્થ જોઈએ જેમ કે ઘડો, એટલે આપણામાં ઘટાકાર વૃત્તિ જન્મે, એને ચાક્ષુષ બોધ કહેવાય, ચક્ષુથી જન્મેલો બોધ, ચક્ષુથી જન્મેલું જ્ઞાન। તેવી રીતે શ્રોત્રથી પ્રત્યેક ઇન્દ્રિયથી તે તે પ્રકારની વૃત્તિ જન્મે, અને તેથી તે તે પ્રકારનું જ્ઞાન જન્મે। એટલે દ્રષ્ટા જુએ છે જ્ઞાન વૃત્તિથી જુએ છે, જ્ઞાન વૃત્તિ અને જોડે જોડે ઇન્દ્રિય, મન અને ઇન્દ્રિય બંને સાથે હોય તો જ એ જ્ઞાનેન્દ્રિય બધાનું કાર્ય કરી શકે, અને તેથી આ ઇન્દ્રિય અને જ્ઞાન વૃત્તિથી આ દ્રષ્ટા જુએ છે। દ્રષ્ટુ પદાર્થમાં ચાક્ષુષેણ બોધેન પશ્યતિ, આ દ્રષ્ટા છે એ ચાક્ષુષ એટલે ચક્ષુમાંથી જન્મેલું, બોધ એટલે જ્ઞાન, ચક્ષુમાંથી જન્મેલું જ્ઞાન,
चक्षु जा रहे घड़ाने जीव जा रहे घड़ाना आकार वृत्ति जन्मे अपने कह भैया घटाकार वृत्ति से ये चक्षु माधी जन्मिल वृत्ति से चक्षु जन्म ज्ञान से एवं च चाक्षुष वृत्त्यात्मक बोध विशिष्टो दृष्टा ये दृष्टा केवो छे जे जोई रहो छे दृष्टा कहो श्रोता कहो वक्ता कहो घ्राता कहो रसयिता कहो स्प्रष्टा कहो दृष्टा एटले जोनार बधा आवी गया दृष्टा एटले जोनार श्रोता एटले सांभळनार स्प्रष्टा एटले स्पर्श करनार घ्राता एटले गंध लेनार रसयिता एटले रस लेनार आवी गया बधा वक्ता एटले बोलनार करता एटले करनार गंता एटले जन जनार वगैरह वगैरह वृत्त्यात्मक बोध विशिष्ट दृष्टा आ दृष्टा के वो छे तो के दृष्टि दी बोध दी विशिष्ट छे એટલે કે તો અમુક પ્રકાર આ દ્રષ્ટા જ શ્રોતા કેનો ભાવ દે છે કે આત્મા જ્યારે દ્રષ્ટા હોય ત્યારે શ્રોતા ન હોય દ્રષ્ટા એટલે શું દર્શન થી વિશિષ્ટ દ્રષ્ટા શ્રોતા એટલે શ્રવણ થી વિશિષ્ટ શ્રવણ કરનારને શ્રોતા કહેવાય દર્શન કરનારને દ્રષ્ટા કહેવાય તેથી દર્શન રૂપી ક્રિયા કરનાર એટલે દ્રષ્ટા શ્રવણ રૂપી ક્રિયા કરનાર શ્રોતા મનન રૂપી ક્રિયા કરનાર મનતા ગમન રૂપી ક્રિયા કરનાર ગંતા વગેરે ન તો નિત્ય અલુપ્ત ચિદ્રૂપ આ પેલો શુદ્ધ ચૈતન્ય નથી આ તો વિશિષ્ટ ચૈતન્ય છે सच सामास अहंकारादि पदबोध्यो जीव है आ कौन से जीव से अहंकार कहो अहंकार एटले आपोआप चैतन्य नु प्रतिबिंब आवी जाए एटले चैतन्य ना प्रतिबिंब सहित नो अहंकार अने आभासवाद कहो के प्रतिबिंबवाद कहो जरा एक नानकड़ो फेर छे प्रतिबिंबवाद में जीव ने ब्रह्म नु प्रतिबिंब गणवामां आवे छे आभास में जीव ने अने ईश्वर ने बन्ने ने ब्रह्म ना प्रतिबिंब गणवामां आवे छे पेलामां बिंब ने प्रतिबिंब छे आमां ब्रह्म बिंब छे अने जीव ने ईश्वर बन्ने एटले जीवेषु आभासेन करोति आ जीव ने ईश्वर बन्ने ने माया आभास थी जन्मावे छे बाकी बीजी रीते समान छे तथा च चाक्षुष वृत्त्यात्मक बोध विशिष्ट दृष्टु आत्मत्वेन जिज्ञासायां चाक्षुष वृत्ति अपि आत्मत्वेन जिज्ञासा इति ध्येयम् એટલે આ દ્રષ્ટા અને દર્શન બે વસ્તુ છે એક છે દૃશ્ય જો એક છે દૃશ્ય બીજો દર્શન તો દ્રષ્ટા દરેક વ્યવહારમાં આ ત્રિપુટી હોય દૃશ્ય એટલે ઘડો દ્રષ્ટા એટલે હું જોનાર દર્શન એટલે ઘડાની વૃત્તિ ઘટાકાર વૃત્તિ દૃશ્ય દ્રષ્ટા દૃશ્ય દ્રષ્ટા દર્શન તેવી રીતે શ્રોતવ્ય શ્રોતા શ્રવણમ મંતવ્ય મંતા મનનમ જ્ઞાતવ્ય જ્ઞાતા જ્ઞાનમ ગંતવ્ય ગંતા ગમનમ કર્તવ્ય કર્તા કરણમ આમ દરેક દરેક વ્યવહારમાં આ ત્રિપુટી હોય એટલે આ ત્રણને બદલે આમાં બે જ કયા એટલા માટે આ દર્શન છે ને દ્રષ્ટા સાથે લઈ લીધું દર્શન દ્રષ્ટા દર્શન મળી અને એક થાય અને જેને અવળા દેખાય છે એ બીજું થાય દ્રષ્ટા એટલે યેન પશ્યતિ યહ પશ્યતિ જેને આપણે જુએ છે અને જે જુએ છે એમાંથી કોણ આત્મા છે આમ પ્રશ્ન આપણે બહુ જ એકદમ લાગે છે ટૂંકમાં પણ આવો પ્રશ્ન છે જેને આપણે જુએ છે અને જે જુએ મોટો પ્રશ્ન કે નથી આમ જોવા જઈએ તો પણ કર્તૃ કરણયો હો જોનાર છે અને કરતા કહેવાય જેનાથી જોઈને કરણ કહેવાય સાધન કહેવાય એમાંથી કોણ આત્મા છે
तत्र कर्तृपदार्थ है दृष्टा पूर्वोक्त सावास अहंकारादि रूप है। अहंकार से इज्जा जत्न रूप ले छे, अहंकारज दृष्टा बने छे, अहंकारज श्रोता बने छे, अहंकारज खानार पीनार जनार आ बधु कोण बने छे, अहंकार ना जुदा रूप छे। ये अहंकार जुदा जुदा प्रकार ना बोध थी संयोजाय ने आओ बने। अहंकार दर्शन रूपी बोध थी संयोजाय ने जुनार बने। अहंकार श्रवण रूपी बोध थी संयोजाय ने श्रोता बने। अहंकार हो एटले हमेशा चैतन्य प्रतिबिंब हो, एटले चैतन्य ना प्रतिबिंब सहित अहंकार ए दृष्टा श्रोता वगैरह। कर्ण पदार्थ में है पश्यति बोधे ने चाक्षुषेण, अने जेना थी जुए फिर अंतःकरण वृत्ति अने आंख बन्ने ने एक कर्ण कहेवाय। चक्षुर्जन्य मनोवृत्त्या पश्यति घटादिकं विषयीकरोति, तो घटाकार वृत्ति जन्मे चक्षु ने कारण ये द्वारा ये घटा ने विषयीकरण करे, घटानु ज्ञान प्राप्त करे घटनु। જેટલું લાંબુ ચર્ચા કરો વધારે ખુદ આ છે વસ્તુ એકદમ સરળ અને બહુ લાંબી ગૂંચવા જવા જાય, એવું લાંબુ લાંબુ લખ્યું છે એની અંદર કે આપણે ગૂંચવાઈ જઈએ, વસ્તુ બહુ સરળ છે। આવો પ્રશ્ન જન્મ એ બહુ બહુ બાલિશ પ્રશ્ન છે આપણી દ્રષ્ટિએ જોવા જઈએ તો, પણ ચાલો પ્રશ્ન જન્મ્યો કે બે છે, એક દ્રષ્ટા એક તો અહંકર્તા છે ને બીજું કરણ છે। કરતા કહો અહંકર્તા કહો અહંકાર એ જાય જાત જાતના વેશ લેતો હોય છે। એટલે બૃહદાન ઉપસ્થમાં કહ્યું કે ભાઈ વદન નેવ વાક પ્રાણ નેવ પ્રાણો ભવતી વદન વાક પશ્યન ચક્ષુ, એ બોલતો હોય ત્યારે વક્તા, જોતો હોય ત્યારે દ્રષ્ટા વગેરે વગેરે। એટલે એક તો દ્રષ્ટા છે અને જેની મદદથી જુએ છે, શેની મદદ જુએ તો કે આંખની મદદ, ચક્ષુ અને એ પેલી વૃત્તિ બેની મદદથી જુએ અને આ જોનાર। એટલે એક તો છે કરતા બીજો કરણ, બસ કર્તૃકરણ યો કહ આત્મા એથી આ પ્રશ્ન થયો, આ કરતા અને કરણ અહંકાર અને મન એમાંથી કોણ આત્મા છે, બસ એ પ્રશ્ન થયો। તો અહંકાર અને સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીર કરણ છે, અહંકાર અને સૂક્ષ્મ શરીર એમાંથી કોણ આત્મા છે એ વળી। એટલે જે દ્રષ્ટાની વાત કરી એ બીજી ઇન્દ્રિયોમાં પણ લાગુ પડે છે, કેમના માત્ર દ્રષ્ટા એટલે દ્રષ્ટા શ્રોતા આમાં બધા આવી ગયા। એટલે કહે છે પછીના શ્લોકમાં 84મા શ્લોકમાં, શૃણોતિ યેન યશ્રોતા તયોરિત્યાદિ યોજ્યતાં ચૈતન્યમસ્તિ કર્ણે કર્તરી ઇત્યત્ર ચિંત્યતે। તો પશ્યતિ યેન સહ દ્રષ્ટા શ્રોતિ યેન સહ શ્રોતા, ધેન રસયતિ તો રસયિતા, જિઘ્રતિ ઘ્રાતા યેન, ટૂંકમાં જેનાથી જુએ છે એ જોનાર, તો જેનાથી જુએ તે અને જોનાર, જેની સાંભળે છે અને સાંભળનાર, જેનાથી સ્વાદ લે છે સ્વાદ લેનાર, દરેકમાં બે વસ્તુ આવે તો પેલા ત્રણને આપણે બે કરી નાખ્યા। આમ તો દ્રષ્ટા દર્શન દૃશ્ય આવે ને, દૃશ્ય તો આમાં છે એ કઈ તો જળ છે, એટલે દર્શન પણ દ્રષ્ટા ચેતન છે, દર્શન પણ ચેતન છે। એટલે પ્રશ્ન થયો કે કોણ આત્મા છે, આ જગતના પદાર્થો જળ છે એ તો આત્મા નથી, એ તો એટલે એ તો આપણા દેહની બહાર છે, પણ એમના વિશે પ્રશ્ન નથી। અંદર જે છે એમાં બે તત્વ છે, એક જોનાર છે બીજું જેના વડે જુએ છે, સાંભળનાર જેના વડે સાંભળે, શેણે સાંભળે છે કાન વડે સાંભળે, અને સાથે એની પેલી વૃત્તિ જન્મે, અને તેથી એ બંને શેમાં આવે, કર્ણમાં આવે અને સાંભળનાર કરતામાં આવે, તયો ઇત્યાદિ। તો પછી શ્રોતા આત્મા ચેતન છે કે પેલું જેનાથી સાંભળે એ શ્રવણ ચેતન છે, તયો ઇત્યાદિ યોજ્યતા,
दृष्टा दर्शन बच्चे कयो आत्मा, श्रोता ने श्रवण बच्चे कयो आत्मा, ये न श्रवण दी। એટલે શું થયું કે ચૈતન્ય મસ્તી કરણે કર્તરી, ચૈતન્ય ક્યાં રહેલું છે? કરણમાં એટલે કે ચક્ષુમાં રહેલું છે, કર્તરી કે પછી અહંકારમાં રહેલું છે? ચક્ષુ આત્મા છે કે પછી અહંકાર આત્મા છે? આ સરળ પ્રશ્ન છે। આ જ વાત 73મા શ્લોકમાં કહી, ચક્ષુરા જીવસ્ય ચેતનત્વેન ચેતન ચૈતન્યમ ચિંતિતામિદમ। આપણે એટલું જાણીએ છીએ કે હું ચેતન છું, એટલું આપણે જાણીએ છીએ। એવું ઘણા લોકો સ્વીકારતા નથી, પણ આટલું આપણે સ્વીકારીએ છીએ કે હું ચેતન છું, ચૈતન્ય મારું સ્વરૂપ છે। તેથી એ કેવું ચૈતન્ય? અહંકાર વિશિષ્ટ ચૈતન્ય કે પછી આ કરણ વિશિષ્ટ ચૈતન્ય? ચક્ષુરાદ વિશિષ્ટમ તત્ શુદ્ધમ વા તત્વ અસ્ય કેમ, આનું શું તત્વ છે એ વિચાર ચાલી રહ્યો છે। ચૈતન્યમ અસ્થિકરણે, કરણમાં એટલે કે ચક્ષુ વગેરે કરણમાં ચૈતન્ય છે, કર્તરી કે પછી દ્રષ્ટા શ્રોતા વગેરે જે અહંકાર છે એમાં ચૈતન્ય છે। આમ દરેક દરેકમાં આ એક્સરસાઇઝ કરવાની, યે ન વા પશ્યતિ, યે ન વા શૃણોતિ, યે ન વા ગંધાન આજીગ્રતિ, એટલે ઘ્રાતા એક થયો, અને યે ન ગંધાન, યે ન એટલે પછી તો વૃત્તિથી, એટલે ગંધ વૃત્તિથી એ ગંધ લે છે, અને ઘ્રાણથી ઘ્રાણેન્દ્રિયથી, તો ઘ્રાણેન્દ્રિય અને ગંધ વૃત્તિ છે એ કર્ણ થયું, અને ગ્રહતા કરતા થયો। યેન વા વાચમ વ્યાકરોતિ, તો કરતા કોણ થયો? વક્તા થયો, અને વાણી અને વૃત્તિ થઈ એ કર્ણ થયો। યેન વા સ્વાદુ છે અસ્વાદુ છે વિજાનાતિ, જ્યાંથી સ્વાદનો અનુભવ કરે છે એટલે રસયિતા એ કરતા થયો, અને જે રસનેન્દ્રિય છે અને રસ છે એ કર્ણ થયો। આ પ્રકારે દરેકમાં યોજવાનું, એટલે આપણે બહુ સ્પષ્ટ થાય। એટલે મને આટલું બધું કહ્યું, ખાલી કરતા કરણ કહ્યું તો પણ ચાલે, પણ આટલું કહ્યું, યે નવા શૃણો વા પશ્યતિ, યે નવા શૃણોતિ, યે નવા ગંધાના જીગ્રતિ, એવું કહેવાનું હેતુ શું છે? જેથી આપણે સ્પષ્ટ થાય કે દરેક વ્યવહારમાં આ બે વસ્તુ રહેલી છે, કરતા અને કરણ। આમાં કોણ આત્મા છે એ પ્રશ્ન થયો, તો હવે વિચાર આગળ ચાલે છે। 85મા શ્લોકમાં બહુ નિકરણાન્યેષુ બોધા દૃષ્ટ્યાદિ નામકાઃ બહવઃ કર્તૃબાહુલ્યમ અપિ દ્રષ્ટ્રાદિ ભેદતઃ। બહુની કરણાની, ઇન્દ્રિયો પુષ્કળ છે, એશુ દ્રષ્ટ્યાદિ નામકાઃ બોધાઃ, એમાં એ દ્વારા થનાર દૃષ્ટિ વગેરે બોધ છે એ પણ ઘણા છે। જેટલી ઇન્દ્રિય હોય એટલા બોધ હોય, ચક્ષુર ઇન્દ્રિયથી રૂપનો બોધ થાય, શ્રોતરેન્દ્રિયથી શબ્દનો બોધ થાય, દરેક ઇન્દ્રિયથી તે તે વિષયનો બોધ થાય, એટલે ઇન્દ્રિયો ઘણી છે। જ્ઞાનેન્દ્રિયો 5 છે, કર્મેન્દ્રિયો 5 છે, તો જ્ઞાનેન્દ્રિયો 5 છે માટે એ જ્ઞાને સદા બોધ પણ 5 છે। ચક્ષુરી જન્મતી વૃત્તિ, શ્રોતરથી જન્મતી વૃત્તિ, રસથી ઘ્રાણથી સ્પર્શથી જન્મતી વૃત્તિઓ, આ વૃત્તિઓ પણ ઘણી છે। ત્યારે જોડે જોડે એને જોનાર એટલા જ થઈ ગયા ને, દૃષ્ટિથી જોનારને દ્રષ્ટા કહેવાય, સુધી સાવાના ને શ્રોતા કહેવાય,
हम दृष्टा श्रोता घ्राता रसयिता स्प्रष्टा ये अपने बहुत है क्या बता आत्मा बहुत है क्या प्रश्न से हो क्या जो नर आत्मा पांच आत्मा है क्या अरे पासे करनार पण है क्या कर्म इंद्रियो पण ये बता आत्मा है एम पासी रात जतने वृत्तियों जन्मे घटाकार वृत्ति तो घट दृष्टा थे पटाकार वृत्ति तो पट दृष्टा थे मठाकार तो मठ एम के थी गया દ્રષ્ટા પણ કે જે જુએ પરથી બદલાય ને પાછું ઘડાને જોયો તો ઘટ દ્રષ્ટા થઈ ગયો પટને તો પટ દ્રષ્ટા થઈ ગયો એટલે દ્રષ્ટા હોય કેટલા એક તો દ્રષ્ટા શ્રોતા એ બધા અનેક એ દ્રષ્ટામાં પણ ઘટ દ્રષ્ટા પટ દ્રષ્ટા મળતા અસંખ્ય થઈ ગયા બધા બહુ નિકરણાની એશુ બોધાહ દૃષ્ટ્યાદિ નામક અદૃષ્ટિ વગેરે દૃષ્ટિ શ્રુતિ મતિ આ બધા બોધના નામ છે એ પણ ઘણા છે બધા બહવઃ કર્તૃબાહુલ્યમ એને કારણે કર્તાઓ એટલે દ્રષ્ટા શ્રોતા મંતા એ પણ બહુ છે દ્રષ્ટાદિ ભેદતઃ એટલે આ બધામાં કેટલા બધા આત્મા થઈ ગયા આ બધા આત્મા છે આ બધા કહેવાય છે વિશિષ્ટ આત્મા એટલે વેશ ટૂંકમાં એમ કહેવાય કે જાણે કે આત્મા અનેક પ્રકારનો વેશ ભજવે છે આમ તો અહંકાર અનેક પ્રકારનો વેશ ભજવે છે એટલે આ દરેક વિશિષ્ટ થયા દ્રષ્ટા એ દૃષ્ટિ વિશિષ્ટ શ્રોતા શ્રુતિ વિશિષ્ટ વગેરે આ બધા વિશિષ્ટ આત્માઓનું વર્ણન થયું એ આત્મા છે કે ભાઈ શુદ્ધમ એટલે એ પ્રશ્ન પૂછવામાં આવેલો 73મા શ્લોકની અંદર ચક્ષુરાદિ વિશિષ્ટમ તત્ શુદ્ધમ વા તત્વમસ્ય કિમ તો આ બધું વિશિષ્ટ છે એ આત્મા છે દ્રષ્ટા શ્રોતા વગેરે કે પછી શુદ્ધ ચૈતન્ય આત્મા છે એ પ્રકારનો વિચાર ચાલે છે હવે પછીના ફકરામાં જ આપણે વાંચ્યું યદ એતદ હૃદયમ મનસ્ય એતદ એ વસ્તુ સમજાવે છે પછીના શ્લોકમાં કર્ણાનામ ચ કર્તૃણામ ભેદસ્ય ચક્ષુરાદિકે બાહ્ય યથા તથૈવાંતઃ શરીરપ્યવગમ્યતાં તો બહારના કર્ણોમાં ભેદ છે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો એમાં કર્તાનો ભેદ થયો દ્રષ્ટા શ્રોતા વગેરેનો ભેદ થયો અને અંદર પછી વૃત્તિઓનો ભેદ થયો ઘટાકાર વૃત્તિ પટાકાર વૃત્તિ મઠાકાર વૃત્તિ જે કહેવાય સંજ્ઞાનમ આવે સંજ્ઞાનમ આજ્ઞાનમ વિજ્ઞાનમ વગેરે વૃત્તિઓનો ભેદ થયો બાહ્ય તથા એવા અંતઃશરીરે અપી અવગમ્યતાં આ પ્રકારે જેવી રીતે કર્ણનો ભેદ છે કર્તાનો ભેદ છે તેવી રીતે આ વૃત્તિઓનો પણ ભેદ છે તો હૃદય અને મન શબ્દો સમજાવ્યા છે પછીના શ્લોકમાં ટીકાઓ પણ લાંબી લાંબી છે પણ એમાં કંઈ છે નહીં ટૂંકમાં આ બધી ટીકા એ બધા આમ ગોળ ગોળ ફર્યા જ કરતો હોય છે એક જ વસ્તુઓ ચાલો આપણે જલ્દી પતાવી નાખીએ ચાલો કર્તૃપાધિરહંકાર વાચ્યો હૃદય શબ્દતઃ કર્ણમ સ્યાન્મનસ્તસ્ય સંજ્ઞાનાદ્યાસ્તુ વૃત્તયઃ તો અહંકાર છે એ કર્તાની ઉપાધિ છે અહંકાર અહંકાર જ કહ્યું ને દ્રષ્ટા શ્રોતા વગેરે બનતો હોય છે વાચ્યો હૃદય શબ્દ થાય તો હૃદયમ અહીંયા જે કહેવાય યદ એતદ હૃદયમ મનસ્ય એતદ શાસ્ત્રમાં એટલે ઉપનિષદમાં હૃદય અને મન બે શબ્દોનો પ્રયોગ થયો એનો શું અર્થ થાય
तो आ ग्रंथकार कहे छे कर्तु एटले करता એટલે દ્રષ્ટા શ્રોતા મંતા વગેરે છે એ હૃદય શબ્દનો અર્થ છે. કર્ણમ સ્યાદ મન આ મન છે એનું કારણ છે. સંજ્ઞાનાદ્યાસ્તુ વૃત્ય આ મનની અસંખ્ય વૃત્તિઓ છે. એટલે સંજ્ઞાન આજ્ઞાન એ તો સમજવાની તરતથી લેતા પણ નથી. આ બધી વૃત્તિઓ છે તેથી એટલે આમ જોવા જઈએ તો એ વસ્તુ પર જ ભાર આવે છે. અહીંયા ઘણી વિગતો આપવામાં આવી હોય એ ચર્ચા કરે તસ્તી લેતા નથી. એમને જે ચર્ચા યોગ્ય લાગે છે એ વિસ્તારથી કરે છે. તો ચાલો, હૃદય એટલે કરતા અને મન એટલે કરણ. એક મનની કરણની અનેક બધી વૃત્તિઓ છે. જેમ જેમ વિષયો બદલાય તેમ તેમ વૃત્તિઓ બદલાય. તો પછી આગળ કહે છે, તત્ર સર્વત્ર ચૈતન્યમ લક્ષ્યતે હિ પૃથક પૃથક એવમ સતિ બહુષ્વેષુ કસ્યાદ આત્મેતિ સંશયઃ. આ બધું ચેતન છે. દ્રષ્ટા પણ ચેતન છે, વૃત્તિઓ પણ ચેતન છે. એટલે કેટલા બધા ચેતન થઈ ગયા, અસંખ્ય ચેતન થયા. આમ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ જે દ્રષ્ટા થયા, એ પાંચ કર્મેન્દ્રિયો, પાંચ કર્તા થયા તે. અને પછી દરેક વિષય પ્રમાણે વૃત્તિઓ થઈ તે. આમ અસંખ્ય ચેતન થઈ ગયા. દરેક વસ્તુ ચેતન છે. અને તેથી તત્ર સર્વત્ર ચૈતન્યમ લક્ષ્યતે. આ વૃત્તિઓ પણ ચેતન છે અને આ વૃત્તિઓનો કર્તા છે દ્રષ્ટા એ પણ ચેતન છે. પૃથક પૃથક એટલે કર્તા પછી દ્રષ્ટા જુદો, શ્રોતા જુદો, ઘ્રાતા જુદો, રસયિતા જુદો, વક્તા જુદો, પૃથક પૃથક. આ દરેકમાં ચૈતન્ય હોય એ દરેક જણાય કે એકબીજા ભિન્ન હોય એમ જણાય છે. તેવી રીતે પછી દર્શનમ શ્રવણમ આ બધું પણ જુદું જુદું છે. એવમ સદી બહુ એશું કશ્યાદ આત્માથી સંશય. આટલા બધા ચેતન છે તો એમાંથી આત્મા કોણ એ સંશય થાય છે. આ દરેક કેવા છે, વિશિષ્ટ ચૈતન્ય છે. તો આટલા બધા ચૈતન્ય, આટલા બધા આત્મા હોઈ ના શકે એટલે વિચાર આગળ ચાલે છે. પ્રજ્ઞાનમેકમ સર્વેષુ યત્સ આત્મેતિ નિર્ણયઃ પ્રકૃષ્ટમ નિરુપાધિત્વાત ચૈતન્યમ યત્તદીક્ષ્યતામ. એટલે કહ્યું ને, સર્વાણી વેતાની પ્રજ્ઞાનસ્ય નામધેયાનિ. આ બધા પ્રજ્ઞાનના નામ છે, આત્માના જ નામ છે. પ્રજ્ઞાનમ એકમ સર્વેષુ યત સહ આત્મા એતિ નિર્ણયઃ. આ બધામાં એક પ્રજ્ઞાન છે, એક આત્મા, એક જ ચૈતન્ય છે. એક જ ચૈતન્ય દ્રષ્ટા બને છે, એ ચૈતન્ય શ્રોતા બને છે, એ જ ઘ્રાતા, એ જ રસયિતા, એ જ સ્પ્રષ્ટા, એ જ કર્તા, એ જ કર્તગંતા, એ જ વક્તા, એ જ બને છે. તો જેવી રીતે એક જ સોનું અનેક અલંકાર બને, દરેક અલંકાર સોનાની વિશેષ અવસ્થા છે, તેવી રીતે આ દરેક કરતા છે ચૈતન્યની વિશેષ અવસ્થા છે. પ્રકૃષ્ટમ નિરૂપાધિત્વાદ. આ બધા કહેવાય છે સોપાધિક રૂપ છે, વિશેષ રૂપ છે. એમાં રહેલું ચૈતન્ય કેવું છે, નિર્વિશેષ છે, નિરૂપાધિક છે. ચૈતન્યમ યત્ત દીક્ષતામ. તા દરેકમાં જે નિરૂપાધિક ચૈતન્ય છે, ઈક્ષતામ, બસ એને જાણવું જોઈએ. એ ચૈતન્ય છે એ જુઓ. આમાં પ્રજ્ઞાન શબ્દનો અર્થ પણ આપી દીધો. પ્રકૃષ્ટમ યત ચૈતન્યમ, પ્રકૃષ્ટમ જ્ઞાનમ પ્રજ્ઞાનમ,
એટલે પ્રકૃષ્ટ ચૈતન્ય, નિરુપાધિક ચૈતન્ય, સર્વોત્કૃષ્ટ ચૈતન્ય, આ બધા કેવા છે? ઉતરતા ચૈતન્ય કહેવાય. કારણ કે જે દ્રષ્ટા છે એ શ્રોતા નથી, જે શ્રોતા છે એ જ્ઞાતા નથી. જ્યારે આ ચૈતન્ય કેવું છે? સર્વવ્યાપક છે. એટલે કહ્યું ને આત્મા એ ઉપાસિત. દ્રષ્ટામાં, શ્રોતામાં, દરેકમાં જે નિર્વિશેષ રહેલો છે એ જ વાસ્તવિક છે, એ જ એનું વાસ્તવિક તત્વ છે. અને એ કેવો છે? સર્વોત્કૃષ્ટ. પ્રજ્ઞાન તો દરેક જગ્યાએ રહેલું છે, સર્વવ્યાપક છે. આ દ્રષ્ટા શ્રોતા કેવા છે? એ તો મર્યાદિત છે. જ્યારે પ્રજ્ઞાન છે એ સર્વવ્યાપક છે. અને મારે પ્રકૃષ્ટ જ્ઞાનમ એ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, આ જરા નિકૃષ્ટ જ્ઞાન છે. ચાલો પછી આપણે આગળના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.